નમસ્કાર મિત્રો હું છું રાકેશ બારીયા જી કે ભાઈ રાકેશ બારીયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસની અંદર ધોરણ નવથી લઈને ધોરણ બાર સુધીના તમામ એકમોની અંદર આવતા કવિઓ લેખકોનો પરિચય અને એકમનો ટૂંકો સાર તેમજ તે એકમની અંદર આવતા સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અને તળપદા શબ્દો આપણે જોઈએ છીએ તો મિત્રો આજે આવી ગયા છે આપણે ધોરણ દસ એકમ છ વાયરલ ઇન્ફેક્શન એકમનું નામ છે વાયરલ ઇન્ફેક્શન અને તેના લેખક છે ગુણવંત શાહ તો મિત્રો આ વિડિયોની અંદર આપણે ગુણવંત શાહનો પરિચય વાયરલ ઇન્ફેક્શન એકમનો ટૂંકો સાર અને તેમાં આવતા સમાનાથી વિરુદ્ધાર્થીઓને તળપદા શબ્દો આપણે જોવાના છે તો મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહેજો ધોરણ છ સોરી ધોરણ દસ એકમ છે છ વાયરલ ઇન્ફેક્શન અને વાયરલ ઇન્ફેક્શન નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ નામ અંગ્રેજી નામ છે અને વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન એટલે કે જે ચેપથી ફેલાતું હોય તેવો રોગ ગુણવંત શાહ એના લેખક છે ગુણવંત શાહનો જન્મ ગુણવંત શાહનો જન્મ બાર ત્રણ ઓગણીસો સાડત્રીસની અંદર તેમનો જન્મ થયો ગુણવંત શાહનું પૂરું નામ છે ગુણવંત ભૂષણલાલ શાહ ગુણવંત ભૂષણલાલ શાહ એમનું વતન છે સુરત જિલ્લાનું રાંદેર ગામ ગુણવંત શાહનું વતન કઈ છે સુરત જિલ્લાનું રાંદેર ગામ છે તેમણે વડોદરાની મહારાજા સૈયરાવજી યુનિવર્સિટી અમેરિકાની મિસિંગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે તેમણે અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે ક્યાં ક્યાં મહારાજા સરરાય સહેજીરાવ યુનિવર્સિટી અમેરિકાની મિસિંગન યુનિવર્સિટીમાં તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે કાર્ડિયોગ્રામ રણતો લીલાછમ વગડાને તરસ ટોંકાની વિચારોના વૃંદમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે આ નિબંધ સંગ્રહો ખાસ યાદ રાખવાના મિત્રો કાળિયોગ્રામ રણતો લીલાછમ વગડાને તરસ ટંકાની વિચારોના વૃંદમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા તેમની આત્મકથા છે જુઓ બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા એ એમની આત્મકથા છે ગુણવંત શાહની આત્મકથા પૂછાય કે ગુણવંત શાહની આત્મકથા કઈ છે બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણેની જાત્રા તે તેમની આત્મકથા છે ગાંધીના ચશ્મા રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે ગુણવંત શાહના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથોની વાત કરીએ તો ગાંધીના ચશ્મા રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય રામાયણ છે માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય આ એમના વ્યક્તિત્વ વિચાર ચિંતનના ગ્રંથો છે ગુણવંત શાહને રણજીતરામ સુવર્ણચંદ્ર દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યા છે ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે તો મિત્રો ખાસ યાદ રાખવા જેવી કૃતિઓ છે કાળિયોગ્રામ એમની આત્મકથાની વાત કરીએ તો ભીલોટી લોટાચા અને જાત ભણીની જાત્રા રામાયણ માનવતાનું મહાકાવ્ય મહાભારત માનવસોભાનું મહાકાવ્ય આ એમના વ્યક્તિત્વ વિચારના ગ્રંથો છે તો આ ખાસ મિત્રો યાદ રાખવાના વગડાની તરસ ટહુકાની એ કૃતિ અને વિચારોના વંદમાં એ એમના નોંધપાત્ર જે નિબંધો છે એ પણ વારે વારે એક્ઝામમાં પૂછા રહેતા હોય છે તો આ મિત્રો એમની કૃતિઓ યાદ રાખવાની હવે આ જે એકમ છે એ એકમનો આપણે ટૂંકો સાર જોઈએ તો કે આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે આપણે આરોગ્યની કાળજી બરાબર લેતા નથી લેખક શું કહે છે કે આપણે આરોગ્યની કાળજી બરાબર લેતા નથી જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે એટલે કે આપણે જે અંધશ્રદ્ધા છે આપણી માન્યતા છે એ માન્યતાને લીધે આપણે સારવાર બરાબર લેતા નથી અને સારવાર ન લેવાના કારણે જે હઠીલા રોગો હઠીલા એટલે કે જે જલ્દીથી મટતા નથી અને આપણા ઘર શરીરની અંદર મટતા નથી અને આપણે એનો ઈલાજ કરાવતા નથી એના કારણે એ રોગ છે આપણું શરીરમાં ઘર કરી જાય આપણા આપણા શરીરમાં વધારે ફેલાઈ જાય એવું કહેવું છે લેખકનું પહેલું સુખ તે નરિયા એ આપણે ત્યાં કહેવત છે આપણે તે એવી કહેવત પ્રચલિત છે કે પહેલું સુખ તે જાતેન્યા પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે આ કહેવત છે પરંતુ બધા લોકો આ કહેવત છે એ ભાગ્યે જ કોઈ ઉતારે છે એમના જીવનમાં કોઈ ખાસ ઉતારતા નથી કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે કુટેવો અને આરોગ્ય લેખક શું કહે છે કે કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈનો મહિનો થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે લેખક શું કહે કે જો આપણે સફાઈ સફાઈનો મહિમા જો સમજીશું સ્વચ્છ ભારત મિશન આપણા મોદી સાહેબે શરૂઆત કરેલી છે તો એ સફાઈનું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈનો મહિમા આપણે સમજીશું તો આપોઆપ આરોગ્ય પણ સુધારો થશે એ જ રીતે પાન ગુટકા સિગારેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારધાર બનાવી છે અને પ્રજા જાગૃતિનું કામ કર્યું છે તો મિત્રો આ હતો એકમનો ટૂંકો સાર એકમની અંદર આવતા સમાનાથી શબ્દો બે દરકાર એટલે કે કાળજી વગરનું બેદરકાર એટલે કે કાળજી વગરનું મથુ મહેનત કરવી મથુ એટલે શું મહેનત કરવી પ્રયત્ન કરવો વાયરલ એટલે કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળો વાયરલ એટલે કેવું રોગ પેદા કરનારું અતિ અતિસૂક્ષ્મ જંતુવાળો સાધના સાધવું તે સાધના એટલે સાધવું તે નિરોગી તંદુરસ્ત આરોગ્યમય નિરોગી એટલે કે તંદુરસ્ત આરોગ્યમય પ્રહાર ઘા પ્રહાર તો ઘા કાર્ડિયોગ્રામ હૃદયના ધબકારા આલેખતું યંત્ર કાર્ડિયોગ્રામ હૃદયના ધબકારા આલેખતું યંત્ર સંકટ આપત્તિ સંકટ તો આપત્તિ આફત અહંકાર અભિમાન અહંકાર તો અભિમાન સાયકિ સાયકિએટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક સાયક્રોટિસ્ટ તો કે મનોચિકિત્સક તળપદા શબ્દોની વાત કરીએ આપણે તો તળપદા શબ્દો છે તળપદા શબ્દોમાં છે વછૂટી જવું એટલે કે નીકળી જવું રેબ છેપ થઈ જવું વછૂટી જવું એટલે કે નીકળી જવું રેબ છેપ થઈ જવું મિત્રો આવા તળપદા શબ્દો જો અઘરા હોય તો એ ખાસ એના પર ધ્યાન રાખવું કે જેથી કરીને જો એક્ઝામમાં આવી જાય તો આપણને સરળતાથી તેનો જવાબ આપણે લખી શકીએ કે તો વછૂટી જવું તો કે નીકળી જવું રેપછેપ થઈ જવું વિરુદ્ધાર્થી શબ્દો માંદો તો સાચું અસહ્ય તો સહ્ય અસહ્ય સહ્ય સ્વીકાર અસ્વીકાર સ્વીકાર અસ્વીકાર સ્વસ્થ અસ્વસ્થ સ્વસ્થ અસ્વસ્થ સ્થૂળ સૂક્ષ્મ સ્થૂળ તો સૂક્ષ્મ ગંદકી સ્વચ્છતા સ્વચ્છ તો અસ્વચ્છ રૂઢિપ્રયોગો છે સુખ હોવી ચિત્રી ચડવી સુખ હોવી ચિત્રી ચડવી મનના મેલા હોવો ખરાબ દાનત ના હોવું મનના મેલા હોવો તો કે ખરાબ દાનત ના હોવું આ મિત્રો આ પહેલો રૂઢિપ્રયોગ ખાસ યાદ રાખવાનો સુખ હોવી તો ચિત્રી ચડવી સુખ હોવી તો ચિત્રી ચડવી શબ્દ શું માટે એક શબ્દ વ્યંગમાં કહેવું તો એને કટાક્ષ કહેવાય વ્યંગમાં કહેવું તો કે કટાક્ષ જેની કોઈ સંભાળ રાખનાર નથી તેને અનાથ કહેવાય શું કહેવાય અનાથ જેની કોઈ સંભાળ રાખનાર ન હોય તેને શું કહેવાય અનાથ જેને કોઈ રોગ નથી તેને શું કહેવાય નિરોગી જેને કોઈ રોગ નથી તેને શું કહેવાય નિરોગી તો આ હતા મિત્રો સમાનાથી શબ્દ વિરુદ્ધાથી શબ્દો રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ તો આજે મિત્રો આપણે જોયું ગુણવંત શાહ ગુણવંત શાહનો જન્મ સુરત જિલ્લામાં રાંદેર ગામમાં તેમજ તેમની કાળિયોગ્રામ રણતો લીલાછમ વગડાની તરસ ટહુકાની વિચારોના વૃંદમાં તેમના નોંધપાત્રની નિબંધ સંગ્રહ છે બિલોટી લોટચ અને ભણીની જાત્રા એમની આત્મકથા ગાંધીના ચશ્મા રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય આ તેમના વ્યક્તિત્વ ચિંતનના ગ્રંથો છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર દર્શક એવોર્ડ સાહિત્ય રત્ન એવોર્ડ પદ્મશ્રી પુરસ્કાર પણ મળેલા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રકરણ સાથે નેક્સ્ટ નવા સર્જક સાથે અને કોઈ નવી જ માહિતી સાથે જો મિત્રો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આવતા બે લાયકોનનું પ્રેસ કરી દે તો જેથી કરીને જ કોઈ નવા વિડીયો આવશે તો તમને તરત નોટિફિકેશન આવી જશે તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ જય હિન્દ જય ભારત